મિત્રો જેટ ન્યૂઝ માં આપનું સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આપીએ મુખ્ય સમાચારો ઉપર. વાપીમાં વેપારીને દુકાનનું તાળું ખોલતા સમયે બેગ બાજુમાં મૂકી મૂંગી પડી ગઠિયાઓ 15 લાખના દાગીના ભરેલી બેગ ઉંચકી થયા ફરાર. વલસાડમાં મામાના ઘરે રહેવા આવેલા શિક્ષિત નરોત્તમે બાળકી પર નજર બગાડી શારીરિક કડપલા કર્યા, આરોપીની ધરપકડ. વાપીમાં કાર ઉપર એન્ટ્રી કરપ્શન પ્રેસનું લખાણ લખાવીને દારૂની ખેપમાં તા સુરતની બેંકના કર્મચારીની થઈ ધરપકડ. પાડી ખેડૂત તાલીમ કેન્દ્રમાં ખેતીવાડી વિસ્તરણ અધિકારી અને 7 ગ્રામસેવકોની બઢતી સાથે કરવામાં આવી બદલી. હવે જે સમાચારો વિગતવાર. વાપીમાં ધનતેરસના વહેલી સવારે જ જ્વેલર્સ લૂંટાયેલી ઘટના પ્રકાશમાં આવી. ગઠિયોની રાંતે તાળું ખોલતા વેપારીની નજર ચૂકવી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂપિયા 15 લાખના મુદ્દામાલની ચોરી કરી થયો હતો ફરાર. ઔદ્યોગિક નગરી વાપીમાં ધનતેરસના દિવસે જ એક જ્વેલર્સના લૂંટાવાની ઘટના બની છે. વહેલી સવારે પોતાની જ્વેલર્સના શોરૂમના તાળા ખોલતી વેળાએ સાથે લાવેલ થેલાને બાજુમાં મૂકવાની ચૂક આ વેપારીને ભારે પડી. નિરાંતે તાળું ખોલતા આ વેપારીની નજર ચૂકવી એક ગઠિયો સોના ચાંદીના દાગીના અને રોકડ એમ કુલ 15 લાખ રૂપિયાનો મુદ્દામાલ ગુમાવવાનો વારો આ વેપારીને આવ્યો છે. એક તરફ ધનતેરસના દિવસે જ્વેલર્સને સારી ગ્રાહકીની આશા હોય છે, ત્યારે સવારમાં જ આ વેપારીને 15 લાખનો ચૂનો લાગ્યો છે. દુકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરા ખરાબ હોવાના કારણે થોડાક જ દ્રશ્યો આ ચોરીની ઘટનાના કેદ થયા છે. ત્યારે વાપી પોલીસે આ સીસીટીવી કેમેરા અને અન્ય બાતમીદારોને આધારે તપાસના ચક્રો હાલ ગતિમાન કર્યા છે. વલસાડમાં એક ઉચ્ચ શિક્ષિત નરાધમે માસૂમ બાળકી પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો. પોલીસે આરોપીની કરી ધરપકડ. વલસાડમાં એક ઉચ્ચ શિક્ષિત નરાધમે માસૂમ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. વલસાડના એક વિસ્તારમાં રહેતી 8 વર્ષીય માસૂમ બાળકી પર પાડોશીને ત્યાં રહેવા માટે આવેલ એક શિક્ષિત નરાધમે મિતેશ પટેલે બાળકી સાથે દુષ્કર્મ કરવાની કોશિશ કરી હોવાનું બહાર આવ્યું. બાળકી પાડોશીને ત્યાં રમવા માટે ગઈ હતી અને જ્યારે તે પરત ફરી તો અચાનક જ રડતી તે ઘરે પહોંચી હતી, જેથી આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. નરધમ આરોપી તેના મામાના ઘરે રહેવા માટે આવેલ હતો અને ત્યાં તેણે આ કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યું છે. નરધમ મિતેશ પટેલ બીઈ મિકેનિકલ એન્જિનિયર છે અને તે વલસાડની જ કોલેજમાં અભ્યાસ કરતો હોવાનું ખુલ્યું છે. પોલીસે હાલ બાળકીના માતા પિતાની ફરિયાદ લઈ પોસ્કોની કલમ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ પોલીસે આરોપીની પણ ધરપકડ કરી છે. ગઈકાલે ભોગ બનનારના માતા પોલીસ સ્ટેશન આવી એના બાળક સાથે થયેલ અડપલા બાબતે વિગતવારની ફરિયાદ કરતા એ અંગે આ કામના આરોપી મિતેશ રમણભાઈ પટેલ, જેઓ તેના પડોશમાં રહેતા, અવારનવાર એને આ અડપલાના કારણે તેઓ આ ફરિયાદ દેવા આવેલ છે. જે ફરિયાદ અનુસંધાને પુરાવા મળતા આ કામે આરોપી મિતેશભાઈ પટેલને અટક કરવામાં આવી છે. તેઓને મેડિકલ તપાસ કરી આગળની તપાસ ચાલુ છે. આરોપી હાલમાં અભ્યાસ કરે છે. વલસાડના એસીબીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન સુરતની બેંકના એક ઓફિસરને પ્રેસના નામે દારૂની ખેપ મારતા રંગે હાથ ઝડપી પાડી. વલસાડ એસીબીની ટીમ સોમવારે વાપી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બલીઠા હાઈવે પર ઓલ ઇન્ડિયા એન્ટી કરપ્શન પ્રેસ લખાવેલી કાર નંબર GJ05JD1088ને અટકાવી તેમાં તપાસ કરતા કારમાંથી ₹4000નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કાર ચાલક કેતનબાબુ પટેલની ધરપકડ કરી વધુ પૂછપરછમાં તે પોતે સુરત ડિસ્ટ્રિક્ટ બેંકમાં પ્રોબેશનલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હોવાનું બહાર આવ્યું હતું. કેતન પટેલ કારની આગળ પાછળ એન્ટી કરપ્શન પ્રેસ લખાવી દારૂની કેપ મારતા હોવાનું જણાઈ આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. તેમજ પ્રેસ કાર્ડ બનાવનાર
આ સંસ્થા સાચી છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરાઈ છે. નદી સાહેબ, આજે ફર્સ્ટ ટાઈમ છું સાહેબ, મારા માટે સાહેબ હું સુરત લઈ જતો સાહેબ, બર્થડે પાર્ટી છે એટલા માટે સાહેબ નોકરી કરો. અત્યારે હાલમાં પ્રોફેસર ફરીવાર બેંકમાં નોકરી સાહેબ, એકદમ ફ્રોડ નંબરનો ફ્રેસ છે, મને ખોટી રીતે પૈસા લઈને મને પધરાવી દીધો છે સાહેબ. કાર્ડ ઓનલાઈનમાં મેં સર્ચ કરેલો હતો. કેટલા પૈસા લીધા અને કોણે લીધા? લીધેલા સાહેબ, એ વ્યક્તિ જગતપુર એન્ટી કરપ્શનનો છે. 10,000 રૂપિયા સાહેબ મને કે કાર્ડ તમને નોકરી પણ મળે આપીશું અને કાર્ડ પણ આપીશું. પછી કાર્ડ આવ્યો પછી મને કોઈ અટોપટ જ નહીં, મારી વાત જ નહીં લીધી સાહેબ, મારો ફોન જ નહીં રિસીવ કરતો સાહેબ. મને કાર્ડ એને આપેલો, મેં લખાવેલું છે, મારી બહુ મોટી ભૂલ થઈ ગયેલી સાહેબ. પ્રેસના નામે તો પછી દારૂની ટીમ મારે? નહીં સાહેબ, કોઈ વાર નથી એવું કહ્યું સાહેબ. પાર્ટીમાં ખેતીવાડી વિસ્તરણ અધિકારી સહિત 7 ગ્રામ સેવકોની બઢતી સાથે થઈ બદલી, જ્યારે 3 નવા અધિકારીઓની માયા પાડી ખાતે. પાર્ટી ખેતીવાડી કચેરીમાં ફરજ બજાવતા ખેતીવાડી વિસ્તરણ અધિકારીની બઢતી અને બદલી થઈ છે, ઉપરાંત 7 ગ્રામ સેવકોની પણ બઢતી કરવામાં આવી છે. પાર્ટીમાં મદદનીશ ખેતી નિયામક સી ગરાસિયા નાયબ ખેતી નિયામક તરીકે બઢતી થઈ છે. એ જ રીતે મદદનીશ ખેતી નિયામક અલ્કેશભાઈ પટેલની નાયબ ખેતી નિયામક તરીકે બઢતી સાથે રાજપીપળા બદલી થઈ છે. ઉપરાંત ખેતીવાડી વિસ્તરણ અધિકારી આશીષભાઈ પટેલની ખેતીવાડી વિસ્તરણ અધિકારી નવસારી તરીકે બદલી થઈ છે. આ ઉપરાંત ગ્રામ સેવકો જેમાં રમેશભાઈ પટેલ, ધીરુભાઈ કેભોયા, અશોકભાઈ પટેલ, ખાલપાભાઈ પટેલ, પરસોત્તમભાઈ ભંડારી, ધીરુભાઈ જેભોયા તથા રતિલાલભાઈ પટેલની ખેતીવાડી વિસ્તરણ અધિકારી તરીકે બઢતી કરવામાં આવી છે. પાડી ખેતીવાડી કચેરી ખાતે 3 અધિકારીઓ નવા બદલી થઈને આવ્યા છે, જેમાં મદદનીશ ખેતી નિયામક તરીકે હેમંતભાઈ ચૌધરી, મદદનીશ ખેતીવાડી નિયામક રવિન્દ્રભાઈ પટેલ અને મદદનીશ ખેતી નિયામક કેતનભાઈ માલાનો સમાવેશ થાય છે. આજના કાર્યક્રમમાં ટૂંકા સમયમાં જે આયોજન કર્યું અપેટા વિભાગમાં, એમાં માન્ય મદદનીશ ખેતી નિયામક શ્રી ગરાસિયા સાહેબ તથા અલ્કેશભાઈ મદદનીશ ખેતી નિયામક પાર્ટી પ્રમોશન થતા અને અમારા 15 ગ્રામસેવકો ખેતીવાડી ખાતામાં વિસ્તરણાધિકારી ખેતી આકડા મદદનીશ અને સહકાર વિભાગમાં વળી કુલ 15 વલસાડ જિલ્લા ગ્રામસેવકોમાંથી વિસ્તરણાધિકારી તરીકે અને આકડા અધિકારી તરીકે અને સહકારમાં સહકાર અધિકારી તરીકે પ્રમોશન મેળવી જાય છે તેવા સમયમાં આખા વલસાડ જિલ્લાના પાર્ટી પેટા વિભાગ ખાતે આ એક સન્માન સમારંભ અને વિદાયમાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો, જે ખરેખર ટૂંકા ગાળામાં ઘડેલો આ કાર્યક્રમ બહુ સારો રહ્યો છે અને લગભગ મોટાભાગના ગ્રામસેવકો આ કાર્યક્રમમાં હાજરી. આજે અમારા ખેતી જિલ્લા ખેતીવાડી ખેતી નિયામકો અને બઢતી અને બઢતી તથા 7-15 ગ્રામસેવકોને ગ્રામસેવકમાંથી વિસ્તરણાધિકારી તરીકે બઢતી આપવામાં આવે જે અનુસંધાને આજે એક બીજા સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો. અહીંયા પાર્ટી સાથે ખૂબ જ સારા વાતાવરણની અંદર આ સમગ્ર કાર્યક્રમ પરિપૂર્ણ થયો અને દિવાળીના શુભ પ્રસંગોમાં આવતા હોય અને સર્વ કર્મચારીઓ આ બઢતીની કામગીરી જે થઈ પ્રમોશનની કામગીરી સરસ વધાવી લેવામાં આવી. સમાચારોમાં સમય છે એક નાનકડા વિરામનો.
मेरी बहू के हाथों में जादू है जादू, दर्द को छूते ही दर्द गायब हो जाता है। भाभी, बहू, मम्मी, मेरे हाथों में जादू नहीं, वटपन आयुर्वेदिक पेन रिलीवर जेल है, जो जोड़ों के दर्द, कमर दर्द, मोच और अन्य दर्द को चुटकियों में तुम दबाकर भगाता है। वटपन आयुर्वेदिक पेन रिलीवर जेल, जिससे दर्द भागे दुम दबाकर। क्या आपके पास जमीन का टुकड़ा है? क्या आपको मालूम है आने वाले दिनों में जमीन का भाव क्या होने वाला है? अगर आपके पास जमीन का टुकड़ा नहीं हो तो बीकानेर ग्रुप आपका स्वागत करता है। यहाँ हर आदमी को प्लॉट के मालिक बनने का सपना साकार होगा। बीकानेर ग्रुप का सपना हर आदमी का घर हो अपना। गुजरात सरकार के जरिए सर सातलपुर पाटण में सुंदर रेसिडेंसी प्लॉट, प्लॉट की साइज 12x36, कीमत 60,000, 2,000 की सरल किस्तों में इस प्लॉट के मालिक बने। गुजरात के पाटण जिले में आने वाली डेवलपमेंट कंपनी, सोलर पावर प्लांट, मारुति कंपनी प्लांट, GIDC, नहर, तो आज ही बुकिंग करें। पारडी तालुकाना उमरसाड़ी देसाईवार रोड पर मसाला फेक्टरी सामे आवेल एक नवा महाकालेश्वर अद्यतन फर्निचर अने हार्डवेरना शॉपनो शुभारंभ करवामां आव्यो हतो। अहीं तमने तैयार फर्निचर, सोफा, टीवी, शोकेस, बेड, पलंग, स्टीलना कबाट तेमज हार्डवेर सामानमां पतरा, मार्बल, टाइल्स, ग्रेनाइट, विविध प्रकारना वॉशबेसिन जेवी अनेक चीज वस्तुओ एकदम किफायत भावमां मळशे। उमरसाड़ी जेवा नानकड़ा जेवा गामे मुंबई में तैयार थयेला लेटेस्ट प्रकारना फर्निचर अने हार्डवेर शॉपनो शुभारंभ करवामां आवता हवे उमरसाड़ीना लोकोने पारडी सुधी न लंबावानुं रहेशे। तो राह कोनी जोई रह्या छो? आजे ज महाकालेश्वर फर्निचर अने हार्डवेर शॉपनी मुलाकात लेवो। अहीं तमने दरेक प्रकारना फर्निचर तथा ट्रेडर्सनो सामान, सीमेंट, पतरा, रेती वगैरे मळी रहेशे। अमारा फर्निचर अने हार्डवेरना शॉपना संचालक उमेश भंडारीना मोबाइल पर संपर्क करवो। तेमनो मोबाइल नंबर छे 9825891386, 9016844535। અમારું સરનામું છે ઉમરસાડી દેસાઈવાડ મસાલા ફેક્ટરીની સામે પારડી સ્ટેશન નજીક ઉમરસાડી। વિરામ બાદ આપનું સ્વાગત છે। વાપી સર્વા કાર ડીલરોને ત્યાં ધનતેરસની સૌથી વધુ ગાડીઓનું વેચાણ થયું, પરંતુ GST ને લઈ ગાડી ખરીદી તેમજ ધંધામાં મંદીની અસર જોવા મળી। દિવાળીના દિવસો હવે નજીકમાં આવી રહ્યા છે ત્યારે મંગળવારના રોજ હિન્દુઓનો પવિત્ર તહેવાર ધનતેરસના દિવસે લોકોએ ધનતેરસની સારી એવી ખરીદી કરી હતી, જેમાં ખાસ કરીને વાહન અને સોનાની ખરીદીમાં આ વર્ષે વાપી, ધરમપુર, વલસાડ, સેલવાસ, ઉમરગામ અને સલવાવ હોન્ડાઈ ડીલર ડિવાઇન મોટર્સમાં કુલ 100થી વધુ ગાડીઓનું વેચાણ થયું હોવાનું ડીલરના MD પિયુષ દેસાઈએ જણાવ્યું હતું। વધુમાં તેઓએ આ વર્ષે GST ના કારણે વાહન ખરીદી ગ્રાહકોમાં 30% મંદીનો માહોલ જોવા મળ્યો હતો। નવી લોન્ચ કરાયેલી વર્ના કારનું પૂરેપૂરું સપ્લાય ન મળતા ગ્રાહકોને પરત ફરવું પડ્યું હતું, જ્યારે ગ્રાન્ડ i20 અને i10 જેવી કારોનું ગ્રાહકોને કારની ચાવી આપીને વેચાણ થયું હતું। હુન્ડાઈ શેખ અને નીરવ તેમજ સ્ટાફ સાથે રહી ગ્રાહકોને સંતોષકારક ડિલિવરી આપવામાં સાથે રહ્યા હતા। આપ સૌને તથા ગ્રાહક મિત્રોને હાર્દિક શુભકામનાઓ। ધનતેરસ અમારા ઓટોમોબાઈલ ડીલરો માટે બહુ એક પવિત્ર દિવસ કહેવાય, અને ધનતેરસના દિવસે ગાડીઓની ડિલિવરી પણ ઘણી હોય। ગત વર્ષની જેમ આ વર્ષે
અરાઇવલ ઓફ ડિમોનિટાઇઝેશન પછી જીએસટીને આવ્યા બાદ આ વર્ષે લાસ્ટ યર કરતાં 30% વાહનોનું સેલ ડાઉન થયું છે અને કંપનીના સપોર્ટ તરીકે અત્યારે વર્ના નવી લોન્ચ થઈ પણ વર્ના આજે શોર્ટ સપ્લાયમાં છે, ક્રેટાનો બી શોર્ટ સપ્લાય છે, એટલે જે કંઈ વાહનોનું હુન્ડાઈમાં જે સેલ્સ છે એ ગ્રાન્ડ આઈટેન, એલિટ i20, એક્સેન્ટ, ટ્યુસોન અને આ બધી ગાડીઓનો કુલ મળી વાપી ખાતેથી અમે આજે 55 ગાડીની ડિલિવરી આપીશું. અમારી બ્રાન્ચો છે વલસાડ, ધરમપુર અને ઉમરગામ, ત્યાંથી 20 ગાડીની ડિલિવરી છે. અને સેલવાસા અમારું જે યુનિયન ટેરિટરી ખાતે સેલ્સ એન્ડ સર્વિસ આઉટલેટ છે ત્યાંથી અમારી 25 ગાડીની ડિલિવરી છે. એટલે આમ કુલ મળી 100 ઉપરાંતની ડિલિવરીઓ આજે 100 ગાડી ડિલિવરીનું આયોજન રાખેલ છે. પાડીના તિગરા ગામે વેલસ્પન કંપની દ્વારા ગ્રામજનો માટે આરો પ્લાન્ટની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ. પાડી તાલુકાના તિગરા ગામે બગવાડા સારણ રોડ પર મુરાઈ વાપીના વેલસ્પન ઇન્ડિયા કંપની દ્વારા મંગળવારના રોજ સવારે 10:30 કલાકે ગ્રામજનો માટે આરો પ્લાન્ટની ટાંકીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેનું ઉદ્ઘાટન કંપનીના લાઇઝનિંગ હેડ દારાભાઈજી પાડીવાલા, તિગરા ગામના સરપંચ શાંતિલાલ પટેલ, પંકજભાઈ, સારણ ગામના સરપંચ કલ્પેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પાણી લોકોના આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોવાનું દારાભાઈએ જણાવ્યું હતું. આ ઉપરાંત વેલસ્પન કંપની દ્વારા મોરાઈ વટાર ગામના મહિલાઓ તથા યુવતીઓ માટે ઉપયોગી સેનેટરી પેડના કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કંપનીના HR અર્પિત જોશી, એડમિન કર્નલ દીપક, મેનેજર હેમંત પટેલ, જમશેદ પંથકી તેમજ બગવાડા અને તિગરાના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આરો પ્લાન્ટનું દેખરેખ જેરેત તેમજ શંકર પટેલના હેઠળ રહેશે હોવાનું સરપંચે જણાવ્યું હતું. કંપનીએ કીધું છે કે એક ગામ જે હોય એ આદર્શ ગામ બને અને કંપનીની આજુ ગામના જે મહેમાનો છે એમની સાથે મળીને પ્લાન. પહેલે સર્વપ્રથમ તો હું સર્વને સ્વાગત કરું છું આ બધા સરપંચશ્રીઓનો, બગવાડા, તિગરા, સારણ આ ગામોના. અને વેલસ્પન ફાઉન્ડેશન તરીકે અમારી એક ફાઉન્ડેશન છે જેને ફક્ત સ્વાસ્થ્ય અને શિક્ષણ માટે અમે કાર્ય કરીએ છીએ. તેના અંતર્ગત અમે આરો પ્લાન્ટોનું આયોજન ઘણા ગામોમાં કરી રહ્યા છીએ, તેમાંનું આ એક છે. એનાથી એક્વાગાર્ડ કંપની એટલે સારામાં સારી હિન્દુસ્તાનની કંપની તેનું એ આરો પ્લાન્ટ છે અને એનાથી સારામાં સારું પાણી તિગરાને, બગવાડાને અને સારણને મળશે એવી આશા સાથે અમે આ કામ કર્યું છે. આરો પ્લાન્ટને અમે સર્વિસ આપી અમે મોરાઈમાં રાખ્યું છે, વેલસ્પન કોલોનીમાં બે છે, વટારમાં છે, કુંતામાં છે, બધી જગ્યાનો અમને પબ્લિકનો, ગ્રામ પંચાયતનો અમને બધાને સારો સહકાર મળે છે. કોઈ બી જગ્યાનો કંઈક પણ પ્રોબ્લેમ હોય તો અમે કહીએ એમને સોલ્વ કરી દઈએ છીએ. તિગરા છે, આ તિગરા ગામ છે, તો આવો એક કાર્ડ એમને ઇસ્યુ કરવું પડશે. 10 લિટર પાણી અમને મળશે, 5 રૂપિયામાં આપણે 20 લિટર પાણી આપીએ છીએ, બરાબર છે. બેલેન્સ મળશે, કાર્ડના કોસ્ટે છે બનાવ્યું છે એના માટે 100 રૂપિયા, 24 કલાક આપણા મશીન ચાલુ રહેશે. વેલસ્પન ફાઉન્ડેશન તરફથી આપણને જે આરો પ્લાન્ટનું જે શુદ્ધ પાણીનું વ્યવસ્થા કરવામાં કરી આપવામાં આવ્યું છે તો આપણા ગામના લોકોને શુદ્ધ પાણી પીવાનું મળશે. એ બદલ આપણે વેલસ્પન ફાઉન્ડેશન દારા સાહેબ તથા અન્ય સાહેબો સાથે જે આવ્યા છે એમનો આભાર વ્યક્ત કરશું ગામ તરફથી. યતીનવાડી પાલિકરમેલી ખાતે શ્રી લક્ષ્મીનારાયણ મંદિર સંસ્થા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી લક્ષ્મીનારાયણ મંદિર સંસ્થા દ્વારા યતીનવાડી પાલી કરમબેલી ખાતે રક્તદાન શિબિર તેમજ મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પનું ઉદ્ઘાટન અનિલભાઈ ઓઝા દ્વારા કરાયું હતું. શિબિરમાં ડાયાબિટીસના ડોક્ટર પિયુષભાઈ દેસાઈ, હાડકાના નિષ્ણાંત ડોક્ટર સિદ્ધાર્થ પટેલ, આંખના નિષ્ણાંત ડોક્ટર ઉષાબેન હેરેન્જલે સેવા આપી હતી. સાથે જ રક્તદાન શિબિરમાં ન્યૂ કેમ્પ બ્લડ બેંક હરિયા હોસ્પિટલ વાપી અને તેમના સ્ટાફનો સહયોગ રહ્યો હતો. Thank you.
આંખ માટે, કેલ્શિયમ હાડકા માટે અને ડાયાબિટીસ માટે. આ ડાયાબિટીસ સાથે બધા કો રિલેટેડ છે. અને આ એક અંદરના એરિયામાં સમાજ આવેલો છે અને જાગૃતિ બી થાય એમાં ઘણા લોકો, લગભગ અમારી સમાજના 70% લોકો ડાયાબિટીસના પેશન્ટ છે. એ લોકોને એક જાગૃતિ આવે અને એમાંથી બહાર નીકળી શકે એટલા માટે આ ખાસ કેમ્પનું આયોજન કરવું. અને આની અંદર અત્યારે આજે જે મેગા કેમ્પ રક્તદાન શિબિરની અંદર આયોજન કરવામાં આવ્યું, જેની અંદર અમારો ટાર્ગેટ ખૂબ મોટો હતો. અને અત્યારે પ્રારંભિક રીતે રક્તદાન હાડકા માટે, આંખ માટે, ડાયાબિટીસ માટે, કે જે ડાયાબિટીસ છે આ બધા રોગોને લઈને આવે છે એના માટેનો આ એક કેમ્પ છે. અને પિયુષભાઈ દેસાઈ, ડૉક્ટર પિયુષભાઈ દેસાઈ જે સુરત ખાતે નામાંકિત છે દક્ષિણ ગુજરાતમાં, એમનું એ અહીંયા અમારી ત્યાં ઉપસ્થિત છે. વાપી સિદ્ધાર્થભાઈ પટેલ અને પારડીમાં ઉષા, ડૉક્ટર ઉષાબેન આંખ માટે આવેલા છે અને અમને ઘણું સારું અહીંયા ગાઈડલાઈન મળ્યું. અને ખરેખર આ સમાજ માટે વત્તા ડાયાબિટીક પેશન્ટ માટે તો ઘણું જ ઉપયોગી છે, કેમ કે સામે દિવાળી આવે છે, મીઠાઈ ખાવાની જે મજા છે એ થોડીક બ્રેક લાગશે અને ડાયાબિટીક પેશન્ટો માટે ઘણું સારું રહેશે. આ એક મેગા મેડિકલ કેમ્પ અને રક્તદાન શિબિર અહીંયા જાંબુ બ્રાહ્મણ સમાજ પાલિકા મેલી અને ભિલાડ વિભાગ માટે અમે જાંબુ ડૉક્ટર એસોસિએશને સર્વ કમિટીના નેજા હેઠળ આજે આયોજિત કરેલ, એ માટે ડાયાબિટીસ માટે અમે ડૉક્ટર પિયુષભાઈ દેસાઈ જેઓને સુરતથી ઇન્વાઇટ કર્યા, કારણ કે અમારી સમાજની અંદર ડાયાબિટીસના પેશન્ટો ખૂબ હોવાથી અમે એક બધાને દર્દીઓને એક એની સલાહ મળે અને પ્રિવેન્સર તરીકે જે માર્ગદર્શન મળે અને નિદાન કેમ્પ તરીકે બોલાવેલ છે. સમાચારોના અંતમાં એક નજરના મુખ્ય સમાચારો ઉપર. વાપીમાં વેપારીને દુકાનનું તાળું ખોલતા સમયે બેગ બાજુમાં મૂકી મૂંગી પડી ગઠિયાઓ 15 લાખના દાગીના ભરેલી બેગ ઉચકી થયા ફરાર. વલસાડમાં મામાના ઘરે રહેવા આવેલા શિક્ષિત નરોદમે બાળકી પર નજર બગાડી શારીરિક અડપલા કર્યા, આરોપીની ધરપકડ. વાપીમાં કાર ઉપર એન્ટ્રી કરપ્શન પ્રેસનું લખાણ લખાવીને દારૂની ખેપ મારતા સુરતની બેંકના કર્મચારીની થઈ ધરપકડ. પાર્ટી ખેડૂત તાલીમ કેન્દ્રમાં ખેતીવાડી વિસ્તરણ અધિકારી અને 7 ગ્રામસેવકોની ભરતી સાથે કરવામાં આવી બદલી. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે જોતા રહો જેટ ન્યૂઝ. નમસ્કાર.